સુરતના શાનસમાં કેબલ સ્ટેર બ્રિજ સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ માટે 7 પ્રકારની લાઇટિંગ ઇન્સ્ટોલ કરવા માટે ગુરુવારથી 1 મહિના માટે અડાજણથી અઠવા જતી લેન 1 મહિના માટે બંધ રહેશે. રૂપિયા 144 કરોડના અધધધ કહી શકાય તેવા કેબલ સ્ટેર બ્રિજ પર સ્ટ્રક્ચરલ હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ અને 7 પ્રકારની લાઇટિંગ ઇન્સ્ટોલ કરવા માટે આગામી 28 જુલાઈથી 27 ઓગસ્ટ દરમિયાન કેબલ બ્રિજનો અડાજણથી અઠવા તરફનો ભાગ બંધ રહેશે. ટ્રાફિકની સમસ્યા વકરી શકે તેમ હોય 30 દિવસમાં ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરવા આયોજન છે. કોન્ટ્રાક્ટરે સિસ્ટમના ઇન્સ્ટોલેશન માટે 40 દિવસનો સમય માગ્યો હતો. 28 જુલાઈથી 27 ઓગસ્ટ દરમિયાન બ્રિજ પર વાહન વ્યવહાર બંધ રાખવા માટે જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું છે કે ઝડપથી કેબલ મોનિટરિંગ સિસ્ટમ અને 7 લાઇટિંગ ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરવા ભાર મૂકાશે. વાહન ચાલકોને અગવડતા ન બને તે માટે બ્રિજનો એક તરફનો ભાગ જ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તો પાલિકામાંથી મળતી માહિતી મુજબ ઓપરેશન અને મેન્ટેનન્સ સાથે રૂપિયા 20 કરોડના ખર્ચે કેબલ સ્ટેર બ્રિજ પર સ્ટ્રક્ચર હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ તથા લાઇટિંગ કરાશે. દિવાળી સુધીમાં કેબલ સ્ટેર બ્રિજ પર યુનિક લાઇટિંગ શરૂ થશે તેમાં જાણવા મળ્યું છે. હાલ તો અઠવા તરફનો લેન 1 મહિના માટે બંધ રહેશે. અઝર કુર્સી સાથે હર્ષદ સેટા.